નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મુકુંદ પટેલ આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું હું આઈટીઆઈની અંદર ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત આજે એર કમ્પ્રેસર રિલેશન વિશે આપ સર્વેને માહિતી સ માર્ગદર્શન આપીશ એર કમ્પ્રેસર મિત્રો એર કમ્પ્રેસર એ આજે આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયું છે આપણા ઘરના ફ્રીજ એસી આ ઉપરાંત કારના એસીની અંદર એર કમ્પ્રેસરનો બહુળી માત્રામાં ઉપયોગ થતો હોય છે આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી ફૂડ ઇન્ડસ્ટ્રી ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર પણ એર કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત અલગ અલગ ન્યુમેટિક સિસ્ટમની અંદર પણ એર કમ્પ્રેસરનો બહોળી માત્રામાં ઉપયોગ થતો હોય છે એર કમ્પ્રેસરનું મુખ્ય કાર્ય જે વાતાવરણમાં રહેલી જે લો પ્રેશરવાળી એર હોય છે એનું પ્રેશર હોય છે એ વધારી અને એને હાઈ પ્રેશરની અંદર કન્વર્ટ કરવાનું કાર્ય એર કમ્પ્રેસરના માધ્યમથી કરવામાં આવે છે મિત્રો અહીં પ્રેશરને ગુજરાતીમાં કહેવામાં આવે છે દબાણ અને એરને કહેવામાં આવે છે હવા એટલે કે ઓછા દબાણવાળી જે વાતાવરણની હવા હોય છે એનું દબાણ વધારી એને વધારે દબાણવાળી હવાની અંદર કન્વર્ટ કરવાનું કાર્ય એર કમ્પ્રેસરના માધ્યમથી કરવામાં આવે છે ટૂંકમાં એર કમ્પ્રેસર એ હવાનું દબાણ વધારવાનું કાર્ય કરે છે મિત્રો આગળ આપણે કમ્પ્રેસરના અલગ અલગ પ્રકારો વિશે માહિતી મેળવીશું કમ્પ્રેસરના મુખ્યત્વે બે પ્રકારો પડે છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર અને ડાયનેમિક ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર આ બંને કમ્પ્રેસરની અંદર શું તફાવત હોય છે એ આપણે આગળ જોઈશું જે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર હોય છે એમાં હવાનું જે કદ હોય છે એને ઘટાડી એને કમ્પ્રેસ કરવામાં આવે છે અને જે હોય છે હવાનું દબાણ વધારવામાં આવે છે જ્યારે ડાયનેમિક ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસરની અંદર હવાનું વેગ વધારવામાં આવે છે હવાના વેગ વધારી અને એનું જે દબાણ હોય છે એને વધારવામાં આવે છે અહીંયા આપણે એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીશું કે એક પાત્ર આપેલું છે એની અંદર એક હવા ભરેલી હોય છે આ પાત્રની અંદર હવા ભરેલી છે બરાબર આટલી જ હવા કોઈ નાના પાત્ર ની અંદર ભરવી હોય ત્યારે એનું કદ ઘટાડવામાં આવે છે આવી જ પ્રક્રિયા આ કમ્પ્રેસરની અંદર કરવામાં આવે છે જેના દ્વારા હવાનું દબાણ વધારવામાં આવે છે જ્યારે આ કમ્પ્રેસરની અંદર હવાનો વેગ વધારવામાં આવે છે અલગ અલગ જે મોટર અને ઇમ્પેલર જેવા સાધનો હોય છે એની મદદથી હવાનો વેગ વધારવામાં આવે છે ત્યારબાદ વેગ વધવાને કારણે હવાની જે કાઇનેટિક એનર્જીમાં વધારો થાય છે ત્યારબાદ આ કાયનેટિક એનર્જીને પ્રેશર એનર્જીની અંદર કન્વર્ટ કરવામાં આવે છે મિત્રો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ જે કમ્પ્રેસર છે એના અન્ય બે પેટા પ્રકારો પડે છે રેસીપ્રોકેટિંગ કમ્પ્રેસર અને રોટરી કમ્પ્રેસર જ્યારે ડાયનેમિક કમ્પ્રેસરના અન્ય બે પેટા પ્રકારો પડે છે સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર અને અક્ષિયલ કમ્પ્રેસર આજે આપણે આ રેસીપ્રોકેટિંગ કમ્પ્રેસર છે એના માધ્યમથી કમ્પ્રેસરનું કાર્યને વિગતવાર સમજવાની કોશિશ કરીશું મિત્રો આપણા આકૃતિની અંદર એક રેસીપ્રોકેટિંગ એર કમ્પ્રેસર આપેલું છે આ ટાઈપના કમ્પ્રેસર તમે જ્યારે તમારા બાઇક અથવા તો ગાડીની અંદર ટાયરોમાં જ્યારે હવા પુરાવા કોઈ જગ્યાએ ગયા હશો તો આ ટાઈપના એર કમ્પ્રેસરો તમે જોયા હશે આ એર કમ્પ્રેસરને રેસીપ્રોકેટિંગ એર કમ્પ્રેસર તરીકે ઓળખવામાં આવે છે આગળ આપણે એના અલગ અલગ ભાગો વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ વાત કરવામાં આવે તો મોટર મિત્રો આકૃતિની અંદર જોઈ શકાય છે કે એક ઇલેક્ટ્રિક મોટર આપેલી છે આ ઇલેક્ટ્રિક મોટર આ પુલી અને બેલ્ટની મદદથી જે પિસ્ટન સિલિન્ડરની એસેમ્બલી હોય છે એની સાથે જોડાયેલી હોય છે આગળ મિત્રો વાત કરવામાં આવે તો એર ફિલ્ટર આકૃતિની અંદર એર ફિલ્ટરને જોઈ શકાય છે એર ફિલ્ટરનું મુખ્ય કાર્ય જે કમ્પ્રેશનની અંદર હવા જે પ્રવેશ કરતી હોય છે વાતાવરણની એની અંદર ધૂળ અને ગંદકી વગેરે રહેલું હોય છે એ એર ફિલ્ટરના માધ્યમથી એ ગંદકીને દૂર કરવામાં આવે છે જેના કારણે શુદ્ધ હવા કમ્પ્રેશનની અંદર જાય છે આ આકૃતિની અંદર એર ફિલ્ટર દર્શાયેલું છે જે તમે જોઈ શકો છો આ ટાઈપનું ફિલ્ટર હોય છે આ ટાઈપનું એર ફિલ્ટર શરૂઆતમાં લાગેલું હોય છે જે વાતાવરણમાં જે હવા હોય છે એની અંદર ધૂળ અને ગંદકીના જે રચકણો હોય છે એ આ એર ફિલ્ટરની અંદર રહી જાય છે અને શુદ્ધ જે હવા હોય છે એ કમ્પ્રેસરની અંદર જાય છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલી દર્શાયેલી છે આ જે ભાગ છે એને કહેવામાં આવે છે સિલિન્ડર એની અંદરનો આ જે ભાગ છે એને પિસ્ટન કહેવામાં આવે છે આ પિસ્ટન કનેક્ટિંગ રોડ સાથે જોડાયેલો હોય છે અને આ સમગ્ર એસેમ્બલી બેલ્ટ અને પુલી ડ્રાઈવની મદદથી આ મોટર સાથે જોડાયેલી હોય છે જ્યારે મોટરને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે મોટર રોટેટિંગ વર્તુળાકારે ગતિ કરે છે રોટેટિંગ મોશન કરે છે અને ત્યારબાદ બેલ્ટ અને પુલી ડ્રાઈવની મદદથી પિસ્ટનનો પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે પિસ્ટન જે અપડાઉન મોશન કરવાનું કાર્ય કરે છે એટલે કે રેસીપ્રોકેટિંગ ગતિ કરે છે આમ જે મોટરની જે રોટેટિંગ મોશન હોય છે એને પિસ્ટન રેસીપ્રોકેટિંગ મોશનની અંદર કન્વર્ટ કરવાનું કાર્ય કરે છે અહીંયા મિત્રો જ્યારે પિસ્ટન સિલિન્ડરની અંદર નીચેની તરફ આવે છે ત્યારે જે સિલિન્ડરની અંદર હવા હોય છે એનું દબાણ ઘટી જાય છે જેના કારણે જે આ ઇનલેટ વાલ્વો હોય છે એ ખુલી જાય છે અને વાતાવરણની જે હવા હોય છે એ ઇનલેટ વાલ્વમાં પસાર થઈ અને સિલિન્ડરની અંદર પ્રવેશે છે ત્યારબાદ આ પિસ્ટન ઉપરની તરફ ગતિ કરે છે અને હવા કમ્પ્રેસ થવા લાગે છે આ કમ્પ્રેસ થયેલી હવા ડિસ્ચાર્જ વાલ્વના માધ્યમથી બહાર નીકળી જાય છે અને પિસ્ટન ફરીથી નીચે તરફ આવે છે ફરીથી ઇનલેટ વાલ્વના માધ્યમથી વાતાવરણમાં રહેલી હવા અંદર પ્રવેશ કરે છે અને આ પ્રક્રિયાનું સતત પુનરાવર્તન થતું રહે છે આમ અહીં પિસ્ટન સિલિન્ડરની એસેમ્બલી દ્વારા હવાનું કદ ઘટાડી અને હવાનું પ્રેશર વધારવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયાને આપણે એક વિડીયોના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું મિત્રો વિડીયોની અંદર જોઈ શકાય છે કે જે મોટર હોય છે એના દ્વારા જે રોટેટિંગ મોશન થાય છે એને પિસ્ટન રેસિપ્રોકેટિંગ મોશનની અંદર કન્વર્ટ કરે છે જ્યારે પિસ્ટન નીચેની તરફ આવે છે ત્યારે એર ફિલ્ટરના માધ્યમથી જે વાતાવરણમાં રહેલી હવા હોય છે ઇનલેટ વાલ્વમાં પસાર થઈ અને સિલિન્ડરની અંદર આવે છે ત્યારબાદ પિસ્ટન જે ઉપરની તરફ ગતિ કરે છે જેના કારણે હવા કમ્પ્રેસ થવા લાગે છે વિડિયોની અંદર જોઈ શકાય છે કે જે આ હવા હોય છે વાતાવરણમાં આવે છે ત્યારબાદ ઇનલેટ વાલ્વો બંધ થઈ જાય છે પિસ્ટન ઉપરની તરફ ગતિ કરે છે હવા અહીં કમ્પ્રેસ થવા લાગે છે અને ત્યારબાદ આ હવા હોય છે એ ડિસ્ચાર્જ વાલ્વના માધ્યમથી આઉટલેટ વાલ્વો કહેવામાં આવે છે એના દ્વારા બહાર નીકળી જાય છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે સિલિન્ડર કુલિંગ ફિન્સ જે સિલિન્ડર હોય છે એની આજુબાજુ આ વધારાનો વિસ્તરેલો ભાગ હોય છે બ્લેક કલરનો એને કહેવામાં આવે છે સિલિન્ડર કુલિંગ ફિન્સ જ્યારે પિસ્ટન સિલિન્ડરની અંદર સતત રેસિપ્રોકેટિંગ ગતિ કરે છે એના કારણે સિલિન્ડરનું તાપમાન વધી જાય છે અને આ તાપમાનને મેન્ટેન રાખવા માટે સિલિન્ડરની અંદર જે ગરમી હોય છે એનો આ કુલિંગ ફિન્સની મદદથી વાતાવરણમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેના કારણે જે સિલિન્ડર હોય છે એનું તાપમાન એક લેવલ સુધી મેન્ટેન રહે છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો ચેક વાલ્વ અને નોન રિટર્ન વાલ્વ આકૃતિની અંદર આ ચેક વાલ્વ આપેલો છે ચેક વાલ્વની અંદરની જે સ્પ્રિંગની એસેમ્બલી દર્શાયેલી છે એ આપણે જોઈ શકીએ છીએ મિત્રો જ્યારે હવા ડિસ્ચાર્જ વાલ્વના માધ્યમથી આ ટ્યુબમાં પ્રવેશે છે આ ટ્યૂબને કહેવામાં આવે છે અનલોડર ટ્યુબ આ અનલોડર ટ્યુબના માધ્યમથી હવા આ નીચે આપેલી ટેન્કમાં પ્રવેશે છે અહીંયા વચ્ચે જે આ ભાગ આપેલો છે એને કહેવામાં આવે છે ચેક વાલ્વ આ ચેક વાલ્વને નન રિટર્ન વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ ચેક વાલ્વ જે હોય છે એની દિશા હંમેશા કમ્પ્રેસરથી ટેન્કની દિશામાં જ ખુલે છે એની વિરુદ્ધ દિશામાં ખુલી શકતું નથી એના કારણે જે આ હવા હોય છે કમ્પ્રેસ થયેલી હવા હોય છે એ ટેન્કની અંદર આવી શકે છે પરંતુ ટેન્કની અંદર રહેલી હવા ફરીથી કમ્પ્રેસરની અંદર ના જઈ શકે એ માટે એક જ દિશાની અંદર આ ચેક વાલ્વ ખુલે છે જેથી એને નોન રિટર્ન વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ વાલ્વ કેવી રીતે કાર્ય કરે છે એને એક આપણે વિડીયોના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચેક વાલ્વની અંદરની એસેમ્બલી આપેલી છે જ્યારે હવા અનલોડર ટ્યુબના માધ્યમથી ચેક વાલ્વની અંદર પ્રવેશે છે ત્યારે આ સ્પ્રિંગ કમ્પ્રેસ થાય છે અને હવા ત્યારબાદ ટેન્કની અંદર પ્રવેશે છે ત્યારબાદ વિડીયોની અંદર મિત્રો આગળ જોઈએ તો જ્યારે હવા વિરુદ્ધ દિશામાં આવવાની કોશિશ કરે છે ત્યારે અહીંયા હવા બ્લોક થઈ જાય છે અને એ ફરીથી કમ્પ્રેસરની અંદર જઈ શકતી નથી એટલે ચેક વાલ્વને નન રિટર્ન વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો ટેન્ક અને તેના ભાગો ટેન્ક જેની અંદર કમ્પ્રેસ થયેલી હવા હોય છે કમ્પ્રેસર દ્વારા એનો સંગ્રહ કરવામાં આવે છે અને જેને આકૃતિની અંદર જોઈ શકાય છે આ ટાઈપની એક ટેન્ક હોય છે જેની અંદર કમ્પ્રેસ થયેલી હવા હોય છે એનો સંગ્રહ કરવામાં આવે છે આ ટેન્કના અલગ અલગ ભાગો વિશે આપણે હવે આગળ માહિતી મેળવીશું નીચે મિત્રો જોઈ શકાય છે કે એક ડ્રેન વાલ્વ આપેલો છે આને કહેવામાં આવે છે ડ્રેન વાલ્વ આ ટેન્કની અંદર જે હવા હોય છે હવાની અંદર ભેજ ઓઇલ વગેરે જેવા ગંદકી હોય છે અને આ ભેજ અને ઓઇલને આ ડ્રેન વાલ્વના માધ્યમથી સમયાંતરે બહાર કાઢવામાં આવે છે જો આવું ના કરવામાં આવે તો ટેન્કની અંદર ભેજ અને ઓઇલના કણોના કારણે ટેન્કની અંદર કાટ લાગવાની સંભાવના રહે છે જેના કારણે આ ટેન્કની અંદર ડ્રેન વાલ્વ આપવામાં આવેલો હોય છે બીજા પાર્ટ્સની વાત કરવામાં આવે તો આ એક પ્રેશર ગેજ આપેલો છે આ પ્રેશર ગેજ ટેન્કની અંદર હવાનું પ્રેશર કેટલું છે તે માપવાનું કાર્ય કરે છે પ્રેશર ગેજ પ્રેશર ગેજ ટેન્કમાં રહેલી હવાનું દબાણ માપે છે તે વપરાશકર્તાને જણાવે છે કે ટેન્કમાં રહેલી હવાનું દબાણ નિયંત્રણ કરેલી મર્યાદામાં છે કે નહીં નેક્સ્ટ મિત્રો વાત કરવામાં આવે તો પ્રેશર સ્વિચ પ્રેશર સ્વિચ પણ જે ટેન્કની ઉપર લાગેલી હોય છે એક સેફટી પર્પઝ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે ટેન્કનું જે પ્રેશર હોય છે એ ઉચ્ચ મર્યાદામાં જ્યારે પહોંચે છે ત્યારે મોટરને બંધ કરે છે અને જ્યારે ટેન્કમાં હવાનું દબાણ નક્કી કરેલા નીચા દબાણ કરતાં ડ્રોપ થઈ જાય છે ત્યારે ફરીથી એ મોટરને ચાલુ કરવાનું કાર્ય પ્રેશર સ્વિચના માધ્યમથી કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે સેફ્ટી વાલ્વ અને રેગ્યુલેટર આકૃતિની અંદર જોઈ શકાય છે કે એક સેફ્ટી વાલ્વ આપેલો છે આ સેફ્ટી વાલ્વ ટેન્ક ઉપર લાગેલો હોય છે જ્યારે ટેન્કની અંદર હવાનું પ્રેશર વધી જાય છે ત્યારે સેફ્ટી વાલના માધ્યમથી જે વધારાની હવા હોય છે એ ટેન્કમાંથી બહાર નીકળી જાય છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રેગ્યુલેટર જોઈ શકાય છે કે એક રેગ્યુલેટર આપેલું છે આ રેગ્યુલેટરના માધ્યમથી ટેન્કની અંદર રહેલી હવાનો જે ફ્લો હોય છે એને નિયંત્રિત કરવામાં આવે છે એટલે કે જેટલા પ્રમાણમાં તમારે હવાની જરૂરિયાત હોય છે એ પ્રમાણે રેગ્યુલેટરને ખોલવામાં આવે છે અને એ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો મલ્ટી સ્ટેજ રેસીપ્રોકેટિંગ કમ્પ્રેસર મિત્રો આપણે જે કમ્પ્રેસર જોયું એ એક સિંગલ સ્ટેજ રેસીપ્રોકેટિંગ કમ્પ્રેસર હતું જેની અંદર એક પિસ્ટન અને એક સિલિન્ડરનો ઉપયોગ થતો હતો અને આ પ્રકારના જે કમ્પ્રેસર હોય છે એનાથી મેક્સિમમ એકસો પચાસ પીએસઆઈ સુધી તમે હવાનું દબાણ મેળવી શકો છો અને એનાથી વધારે દબાણ મેળવવું હોય ત્યારે મલ્ટી સ્ટેજ રેસીપ્રોકેટિંગ કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે મલ્ટી સ્ટેજ રેસીપ્રોકેટિંગ કમ્પ્રેસર ની આકૃતિ જે આપેલી છે એ જોઈ શકાય છે એની અંદર બે પિસ્ટન અને બે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે હવા જ્યારે એર ફિલ્ટરના માધ્યમથી સૌ પ્રથમ પ્રથમ સિલિન્ડરની અંદર પ્રવેશ કરે છે ત્યારબાદ અહીંયા હવા કમ્પ્રેસ થાય છે ત્યારબાદ આ કમ્પ્રેસ થયેલી હવા અહીંયા આ જે કુલિંગ પાઇપ આપેલી હોય છે એમાંથી પસાર થાય છે આ કુલિંગ જે પાઇપ હોય છે એની અંદર હવાનું જે તાપમાન હોય છે એને ઘટાડવામાં આવે છે જ્યારે હવાનું જે પ્રેશર હોય છે એ તેટલું ને તેટલું મેન્ટેન કરવામાં આવે છે ત્યારબાદ આ હવા હોય છે એ બીજા સિલિન્ડર અને પિસ્ટન એસેમ્બલીની અંદર જાય છે અને ફરીથી આ જે કમ્પ્રેસ થયેલી હવા હોય છે એ ફરીથી કમ્પ્રેસ થાય છે અને ત્યારબાદ એનું પ્રેશર વધી જાય છે એટલે કે પહેલાં જે એકસો પચાસ પીએસઆઈ સુધી એનું પ્રેશર લઈ જવામાં આવે છે ત્યારબાદ બીજા સિલિન્ડરનો ઉપયોગ કરી અને બીજું એકસો પચાસ વધારવામાં આવે છે એટલે કે આ ટાઈપના મલ્ટી સિલિન્ડર રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરનો ઉપયોગ કરી અને હવાનું જે દબાણ હોય છે એ ત્રણસો પીએસઆઈ સુધી વધારી શકાય છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો જે કમ્પ્રેસરના આપણે આગળ પ્રકારો જોયા હતા એની અંદર આપણે અત્યારે રેસીપ્રોકેટિંગ કમ્પ્રેસર વિશે વાત કરી હવે આપણે રોટરી કમ્પ્રેસર વિશે આગળ જોઈશું મિત્રો આકૃતિની અંદર એક રોટરી સ્ક્રોલ કમ્પ્રેસર આપેલું છે આ ટાઈપના બે સ્ક્રોલ આ જે સ્ક્રોલ કમ્પ્રેસર હોય છે એની અંદર આપેલા હોય છે જેમાંથી એક સ્ક્રોલ ફિક્સ હોય છે જ્યારે બીજું જે સ્ક્રોલ હોય છે એ મોટર સાથે જોડાયેલું હોય છે અને એ સતત મોટરના કારણે રોટેટિંગ મોશન કરતું હોય છે જેના કારણે હવા કમ્પ્રેસ થાય છે આ સમગ્ર માહિતીને આપણે એક વિડીયોના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું વિડીયોની અંદર મિત્રો જોઈ શકાય છે કે સ્ક્રોલ કમ્પ્રેસર આપેલું છે સ્ક્રોલ કમ્પ્રેસરની અંદર આ રીતના બે જે સ્પાયરલ આપેલા હોય છે એમાંથી એક સ્પાઈરલ ફિક્સ હોય છે જ્યારે બીજું સ્પાયરલ મૂવ કરતું હોય છે અને જ્યારે હવા અહીંયાથી એન્ટર થાય છે બરાબર ધીરે ધીરે હવા જ્યારે આગળ વધે છે ધીમે ધીમે જેમ સ્ક્રોલ આગળ વધતું જાય છે એમ એમ એનો એરિયા ઘટતો જાય છે અને એરિયા ઘટવાના કારણે અહીંયા જે હવા હોય છે એ કમ્પ્રેસ થતી જાય છે અને હવાનું દબાણ વધે છે વિડીયોની અંદર જોઈ શકાય છે કે હવા અહીંયાથી એન્ટર થાય છે અને ત્યારબાદ વચ્ચેના ભાગ પર જતાં જતાં એરિયા ઘટવાના કારણે હવા કમ્પ્રેસ થવા લાગે છે સેન્ટ્રીફ્યુઅલ કમ્પ્રેસર જે ડાયનેમિક કમ્પ્રેસરના જે બંને પેટા પ્રકારો હતા એની અંદર આ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર આવે છે સેન્ટ્રીફ્યુઅલ કમ્પ્રેસરની અંદર આકૃતિની અંદર જોઈ શકાય છે કે આ રીતે ઇમ્પેલર આપેલું હોય છે આ વચ્ચેનો જે ભાગ હોય છે એને ઇમ્પેલર કહેવામાં આવે છે આ બાજુનો જે ભાગ હોય છે જ્યારે હવા હોય છે એ અહીંયાથી એન્ટર થાય છે ઇમ્પેલર એક મોટર સાથે જોડાયેલું છે અને મોટર જ્યારે ગતિ કરે છે એના કારણે ઇમ્પેલર ઝડપથી ગતિ કરે છે એના કારણે હવાનો વેગ વધે છે સેન્ટ્રિફ્યુગલ કમ્પ્રેસર હોય છે એ સેન્ટ્રિફ્યુગલ ફોર્સના સિદ્ધાંત પર કાર્ય કરે છે હવા જ્યારે ઝડપથી ફરે છે ત્યારે આ હવા હોય છે સેન્ટ્રિફ્યુગલ ફોર્સના કારણે દૂર ફેંકાય છે સેન્ટરથી દૂર તરફ ફેંકાય છે ત્યારબાદ આ હવા હોય છે જે પાછળનો આ ભાગ દર્શાયો છે એને ડિફ્યુઝર કહેવામાં આવે છે આ હવા જેનો વેગ વધારવામાં આવે છે ઇમ્પેલર દ્વારા એ હવા ત્યારબાદ ડિફ્યુઝરની અંદર જાય છે ડિફ્યુઝનનો જે શરૂઆતનો ભાગ હોય છે એ સાંકડો હોય છે અને આગળ જતાં આ ભાગ પહોળો થતો જાય છે એટલે કે એરિયા એનો વધતો જાય છે એના કારણે જે હવાનો વેગ હોય છે એ ધીમે ધીમે ઘટવા લાગે છે અને બરનુલીના ઇક્વેશન પ્રમાણે જે હવાનો વેગ હોય છે એ એરિયા વધવાના કારણે જે શરૂઆતમાં સાંકડો ભાગ હોય છે એ આગળ પહોળો થવાના કારણે એરિયા વધે છે એના કારણે જે વેગ હોય છે એ હવાનો ઘટે છે અને જે સામે પ્રેશર હોય છે જે હવાનું દબાણ હોય છે એ વધે છે આમ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસરની અંદર ઇમ્પેલર અને ડિફ્યુઝર જેવા સાધનોનો ઉપયોગ કરી અને હવાનો વેગ વધારવામાં આવે છે અને ત્યારબાદ આ વેગના આધારે હવાને જે કાઇનેટિક એનર્જી વધે છે એ કાયનેટિક એનર્જીને પ્રેશર એનર્જીની અંદર કન્વર્ટ કરવામાં આવે છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો એર ડ્રાયર ઇન્ડસ્ટ્રીની અંદર જે કમ્પ્રેસરો ઉપયોગમાં લેવામાં આવે છે કમ્પ્રેસર દ્વારા જે હવા કમ્પ્રેસ થાય છે એની અંદર ઘણીવાર પાણીની વરાળ અને ભેજ ના તત્વો રહી જાય છે અને આ પાણીની વરાણનો જો જે આ ટાઈપની વેટ એર હોય છે એનો જો ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ જે ભાગો હોય છે સિસ્ટમની અંદર એ બધા ભાગોની અંદર કાટ લાગવાની સંભાવના રહે છે આવું ના થાય એના માટે ઇન્ડસ્ટ્રીની અંદર જે કમ્પ્રેસર હોય છે એની સાથે એર ડ્રાયર જોડવામાં આવે છે બરાબર ઇન્ડસ્ટ્રીની અંદર સૌપ્રથમ આ રીતે કમ્પ્રેસર આપેલા હોય છે આ કમ્પ્રેસર દ્વારા જે હવા કમ્પ્રેસ કરવામાં આવે છે એ એક ટેન્કની અંદર જાય છે અને ત્યારબાદ આ જે હવા હોય છે જે વેટ એર હોય છે બરાબર જેની અંદર ભેજનું તત્વ હોય છે એ ભેજને દૂર કરવા માટે આ હવા એર ડ્રાયરની અંદર મોકલવામાં આવે છે એર ડ્રાયરનું મુખ્ય કાર્ય શું છે કે જે કમ્પ્રેસર દ્વારા જે હવા કમ્પ્રેસ થયેલી હોય છે એની અંદર જે પાણીનો ભાગ હોય છે જે ભેજનો ભાગ હોય છે એને દૂર કરવાનું છે અને એક વેટ એરના ડ્રાય એરમાં કન્વર્ટ કરવાનું કાર્ય કરવામાં આવે છે એર ડ્રાયર એર ડ્રાયરનો ઉપયોગ દબાણયુક્ત હવામાંથી પાણીની વરાણને દૂર કરવા માટે થાય છે હવાના કોમ્પ્રેસરની પ્રક્રિયા દરમિયાન હવામાંથી બાષ્પ ભેજ પણ ભળે છે આ ભેજને કારણે સિસ્ટમના ભાગોની અંદર કાટ લાગવાની સંભાવના રહે છે આ ખામીઓ દૂર કરવા માટે એર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં હવાને સૂકવવાનું કાર્ય એર ડ્રાયરના માધ્યમથી કરવામાં આવે છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ડ્રાયરના ટોટલ ચાર પ્રકારો પડે છે ડેસિકેન્ડ ડ્રાયર મેમ્બ્રેન ડ્રાયર રેફ્રિજરેટેડ ડ્રાયર અને ચોથા નંબર પર છે ડેલી ક્યુસેન્ટ ડ્રાયર ટોટલ ચાર પ્રકારના ડ્રાયરો ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે સૌ પ્રથમ વાત કરવામાં આવે ડેસિકન્ડ ડ્રાયર આ પ્રકારના ડ્રાયરમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે મોટા ટાવરો હોય છે આ ટાવરોમાં સક્રિય એલ્યુમિનિયા સિલિકા જેલ ચારકોલ જેવા મટીરિયલ બરાબર ભરવામાં આવે છે આ ટાવરોમાંથી દ્રબાણયુક્ત હવાને પસાર કરવામાં આવે છે તેથી તેમાં રહેલો ભેજ દૂર થાય છે તો ડેસિકેન્ટ ડ્રાયર આકૃતિની અંદર જોઈ શકાય છે કે એક ડેસિક્રેન્ટ ડ્રાયર આપેલું છે જેની અંદર આ આ પ્રકારના બે મોટા ટાવરો આપેલા હોય છે આ ટાવરોની અંદર સિલિકા જેલ એલ્યુમિના અને ચાર્કોલ જેવા ભેજ શોષક તત્વો આની અંદર ભરવામાં આવે છે આ ટાઈપનું સિલિકા જેલની પડી કે તમે ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક જે સાધનો લાયા હશો તો એની અંદર આ ટાઈપની સિલિકા જેલની પડીકી તમે જોઈએ હશે આ ટાઈપના જે તત્વો હોય છે ભેજને સોસવાનું કાર્ય કરે છે એવા સિલિકા જેલથી આ બંને ટાવરોને ભરવામાં આવે છે અને ત્યારબાદ જે કમ્પ્રેસર દ્વારા આ ડાયાગ્રામની અંદર જોઈ શકાય છે કે જે કમ્પ્રેસર દ્વારા જે એર કમ્પ્રેસ થયેલી હોય છે એ એરના આ ટાવરની અંદરથી પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ જે ભેજ શોષક જે તત્વો હોય છે જે સિલિકા જેલ હોય છે એલ્યુમિનિયમ હોય છે એના દ્વારા જે હવાની અંદર રહેલું જે ભેજ હોય છે એને શોષી લેવામાં આવે છે અને એક ડ્રાય એર હોય છે અંતે અહીંયાથી એક ડ્રાય એર બહાર નીકળે છે બરાબર આ પ્રકારના ડ્રાયરની અંદર જ્યારે એક ટાવર કાર્યરત હોય છે જે હવામાંથી ભેજને દૂર કરવાનું કાર્ય કરતું હોય છે ત્યારે એક ટાવર પોતે ડ્રાય થતું હોય છે જે શરૂઆતમાં ઉપયોગમાં લેવામાં આવેલું હોય છે એ પોતે ટર ડ્રાય થતું હોય છે એટલે કે રીજનરેટ થતું હોય છે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એના માટે એટલે એક સમય હંમેશા એક જ ટાવર કાર્ય કરે છે એના કારણે આ પ્રકારના ડ્રાયરને રીજનરેટિવ ડ્રાયર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત જોડિયા ટાવર ડ્રાયર કારણ કે બે મોટા ટાવરોનો ઉપયોગ કરવામાં આવે છે એના કારણે એને જોડિયા ટાવર ડ્રાયર તરીકે પણ ડેસિકેન્ટ ડ્રાયરને ઓળખવામાં આવે છે બરાબર મેમ્બ્રેન ડ્રાયર ભેજવાળી દબાણયુક્ત હવા જ્યારે રેસાયુક્ત મેમ્બ્રેનમાંથી પસાર થાય જે ભેજવાળી હવા હોય છે જે એ મેમ્બ્રેનમાંથી પસાર થાય છે ત્યારે આ પાણીની વરાળ આ ફિલ્ટર દ્વારા શોષાઈ જાય છે અને શુષ્ક હવા બીજા છેડે બહાર નીકળે છે અને હવાનો થોડો ભાગ આ રેસા ઉપર રીડાયરેક્ટ કરવામાં આવે છે આ શુષ્ક હવા ફરીથી મેમ્બ્રેનમાંથી ભેજને દૂર કરે છે અંતે તે હવામાં પડી જાય છે એટલે કે જે શુષ્ક હવા હોય છે એનો થોડો ભાગ આ રેસા ઉપર રીડાયરેક્ટ કરવામાં આવે છે અને એ જે રેસાઇરેક્ટ કરેલી જે શુષ્ક હવા હોય છે એ ફરીથી ભેજ સાથે ભળી અને વાતાવરણમાં બળી જાય છે આ પ્રકારના ડ્રાયરને ચલાવવા માટે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત હોતી નથી તેનું મેન્ટેનન્સ પણ ઘણું સરળ હોય છે મેમ્બ્રેન ડ્રાયર આકૃતિની અંદર મિત્રો જોઈ શકાય છે કે એક મેમ્બ્રેન ડ્રાયર આપેલું હોય છે આ મેમ્બ્રેન ડ્રાયરનો જે આ વચ્ચેનો ભાગ હોય છે એ રેસાયુક્ત હોય છે જ્યારે જે કમ્પ્રેસર દ્વારા કમ્પ્રેસ થયેલી હવા હોય છે એના અહીંયા જે વેટ એર હોય છે એના આ મેમ્બ્રેન ડ્રાયરમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આ રેસાયુક્ત ભાગ દ્વારા જે ભેજ હોય છે એને શોષી લેવામાં આવે છે અને એના અંતે ડ્રાય એર આપણને મળે છે અને આ પ્રકારના જે ડ્રાયર હોય છે એની અંદર કોઈપણ પ્રકારના મૂવિંગ પાર્ટ્સ હોતા નથી જેના કારણે એનું મેન્ટેનન્સ ખૂબ જ સરળ બની જાય છે આ ઉપરાંત આ પ્રકારના ડ્રાયરનો ચલાવવા માટે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત રહેતી નથી ત્રીજું ડ્રાયર છે રેફ્રિજરેટેડ ડ્રાયર આ પ્રકારના ડ્રાયરની અંદર મિત્રો રેફ્રિજરેટેડ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા ઘરના જે ફ્રીજ હોય છે એની અંદર જે આપણે ઠંડા ગેસનો જે રેફ્રિજરેટેડ ગેસનો ઉપયોગ કરીએ છીએ એ ટાઈપનો ગેસ આ પ્રકારના ડ્રાયરમાં રેફ્રિજરેટેડ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે ઠંડા ગેસ તરીકે પણ આ રેફ્રિજરેટેડ ગેસને ઓળખવામાં આવે છે આ જે ઠંડા ગેસના અંદરથી જ્યારે જે વેટ એર હોય છે એને પસાર કરવામાં આવે છે ત્યારે એ વેટ એરમાં રહેલું જે ભેજ હોય છે એ પાણીની અંદર પરિવર્તિત થઈ જાય છે અને એ જે પાણીની અંદર પરિવર્તિત થયા પછી એ તેમાંથી બહાર નીકળી જાય છે અને જે શુષ્ક હવા હોય છે ડ્રાય એર હોય છે એ આપણને બીજા છેડે બહાર મળે છે જોઈ શકાય છે કે આ પ્રકારના ડ્રાયરમાં એક રેફ્રિજરેટેડ ગેસ હોય છે આ રેફ્રિજરેટરના સંપર્કમાં દબાણયુક્ત હવા આવે છે જે વેટ એર હોય છે દબાણયુક્ત હવા આવે છે તેથી હવામાં રહેલો ભેજ અલગ થઈ જાય છે આ રેફ્રિજરેટેડ ગેસ દબાણયુક્ત હવાને ઠંડી કરતા તેમાં રહેલી પાણીની વરાળ સંપૂર્ણ પાણીમાં ફેરવાઈ જાય છે અને હવામાંથી અલગ થઈ જાય છે એટલે કે છેલ્લે ડ્રાય એર તમને મળે છે ત્યારબાદ મિત્રો જે નેક્સ્ટ વાત કરવામાં આવે તો ડેલી યુસેન્ટ ડ્રાયર આ પ્રકારના ડ્રાયરમાં હાઇડ્રોસ્કોપિક માધ્યમથી ભરેલા પ્રેશર વિશલ હોય છે જે ભેજને શોષી લે છે એટલે કે હાઇગ્રોસ્કોપિક માધ્યમ હોય છે જે ભેજને શોષવાનું કાર્ય કરે છે અને આ ડ્રાયરની મદદથી દબાણયુક્ત હવા તેમજ નેચરલ ગેસમાંથી ભેજને જે કમ્પ્રેસર દ્વારા જે કમ્પ્રેસ થયેલી હવા હોય છે આ ઉપરાંત જે નેચરલ ગેસ હોય છે એ પણ આ પ્રકારના ડ્રાયરની મદદથી એમાં રહેલું ભેજ હોય છે એને દૂર કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ વાત કરવામાં આવે તો પરીક્ષાની અંદર કેવા કેવા એમસીક્યુ આ જે કમ્પ્રેસર વિશે આજે આપણે વાત કરી તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કોમ્પ્રેસરની સ્ટોરેજ ટેન્કનું પ્રેશર જ્યારે લિમિટ કરતાં વધી જાય ત્યારે નુકસાન અટકાવવા કોમ્પ્રેસરનો કયો ભાગ ઉપયોગી બને છે એટલે કે જે નુકસાન ના થાય બરાબર જે ટેન્ક આપણા આગળ જોઈ બરાબર જે કમ્પ્રેસર દ્વારા જે કમ્પ્રેસ થયેલી હવા હોય છે એ ટેન્કની અંદર સંગ્રહ કરવામાં આવે છે અને આ ટેન્કની અંદર જો હવાનું જે દબાણ છે એ વધી જાય ત્યારે નુકસાન અટકાવવા માટે નીચે આપેલા જે ચાર ઓપ્શન છે એમાંથી શેનો ઉપયોગ થાય છે સેફ્ટી વાલ્વ કોમ્પ્રેસર ફેન એર ફિલ્ટર કે વાલ્વ તો મિત્રો આપણે આગળ જોયું એ પ્રમાણે જે સેફ્ટી વાલ્વો હોય છે બરાબર સેફ્ટી વાલ્વ ટેન્ક ઉપર જોડાયેલું હોય છે ને જ્યારે ટેન્કની અંદર હવાનું પ્રેશર વધી જાય છે ત્યારે જે વધારાની જે હવા હોય છે એ સેફ્ટી વાલ્વના માધ્યમથી ટેન્કમાંથી બહાર નીકળી જાય છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ વાત કરવામાં આવે છે કમ્પ્રેસર સિલિન્ડરમાં હવામાં રહેલ રચકણોને દૂષિત પદાર્થોને પ્રવેશતા અટકાવવા માટે કયો ભાગ ઉપયોગી બને છે ચાર ઓપ્શન આપેલા છે સેફટી વાલ્વ કોમ્પ્રેસર ફેન એર ફિલ્ટર કે ઇનલેટ પોર્ટ એટલે કમ્પ્રેસરના જે સિલિન્ડરની અંદર વાતાવરણમાં રહેલી હવા જ્યારે જાય છે વાતાવરણમાં રહેલી હવાની અંદર ધૂળના રચકણો હોય છે ઓઇલ પાર્ટિકલ્સ હોય છે આ બધું જે કમ્પ્રેસરની અંદર ના જાય એનો અટકાવવા માટે શરૂઆતમાં શેનો ઉપયોગ થાય છે તો એર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર જે વાતાવરણમાં રહેલી હવા હોય છે એની અંદર જે ધૂળના પાર્ટિકલ્સ હોય છે એને કમ્પ્રેસરમાં જતાં અટકાવવા માટે એર ફિલ્ટર શરૂઆતમાં લાગેલું હોય છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ વાત કરવામાં આવે તો કમ્પ્રેસ્ડ એરમાંથી વોટર વેપરને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે આપણે છેલ્લે જોયું એ પ્રમાણે જે કમ્પ્રેસ્ડ એર હોય છે કમ્પ્રેસર દ્વારા જે એરનો કમ્પ્રેસ કરવામાં આવે છે એની અંદર પાણીની વરાળ અને ભેજ હોય છે આ ભેજને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ચાર ઓપ્શન મિત્રો આપેલા છે એર ડ્રાયર એર ફિલ્ટર કમ્પ્રેસર ફેન કચ્છ સેફ્ટી વાલ્વ બરાબર એર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે આ એર ડ્રાયર જે હવાની અંદર રહેલું જે ભેજ હોય છે એને શોષી લેવાનું કાર્ય કરે છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ વાત કરવામાં આવે તો એર ડ્રાયરના કેટલા પ્રકાર પડે છે છેલ્લે આપણે જોયું કે ટોટલ ચાર પ્રકારના એર ડ્રાયરો હોય છે બરાબર તો આ એમસીક્યુનો જવાબ આવશે ચાર બરાબર ટોટલ જે ચાર પ્રકાર હતા એના નામ કયા કયા છે તો ડેસિકેન્ડ ડ્રાયર મેમ્બ્રેન ડ્રાયર ડેલીક્યુશન ડ્રાયર અને ચોથું છે રેફ્રિજરેટેડ ડ્રાયર ટોટલ ચાર પ્રકારના એર ડ્રાયરો ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ ટાઈપનું જે એર કમ્પ્રેસર હોય છે એ ઘણી વાર પરીક્ષાની અંદર પૂછાતું હોય છે પરીક્ષાની અંદર જે કોઈ એક ભાગ હોય છે બરાબર ધારો કે આ ડ્રેન વાલ્વ હોય છે તો ડ્રેન વાલ્વના આ રીતે એરોની નિશાન અને આ રીતે એક્સ લખેલું હોય છે નીચે ચાર ઓપ્શન આપેલા હોય છે નીચેના ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે અથવા તો આ જે ભાગ છે એનો એર કમ્પ્રેસરની અંદર શું ઉપયોગ થાય છે આ રીતે કોઈ બી ભાગની અંદર તમારા એરોના નિશાનથી દર્શાયેલું હોય છે અને નીચે ચાર ઓપ્શન આપેલા હોય છે કે આ ભાગનું નામ શું છે તો આપણે જે આ ભાગ છે એને ડ્રેન વાલ્વ કહેવામાં આવે છે એટલે કે આ આકૃતિને આપણે ધ્યાનથી સમજી લેવાની છે એના અલગ અલગ જે ભાગો છે કમ્પ્રેસરના જે દર્શાયેલા છે એના ધ્યાનથી જોઈ લેવાના છે પરીક્ષાની અંદર આમાંથી કોઈ એક ભાગની ઉપર એરોનું નિશાન દર્શાઈ અને એક્સ લખેલું હશે નીચે ચાર ઓપ્શન આપેલા હશે જેમાંથી જે ભાગ દર્શાવ્યો હોય એ ભાગનું નામ તમારે જણાવવાનું રહેશે તો મિત્રો આજના આ એર કમ્પ્રેસરના લેક્ચરમાં આપ સર્વેની વિગતવાર માહિતી મળી હશે એવી હું આશા રાખું છું આભાર